हूँ आपने तलाटी का मंत्री की जवाबदारी और तलाटी का मंत्री की पोस्ट शू है ये बाबते मार्गदर्शन आपीश। ए बाबते सौथी प्रथम पंचायती राज शू है यू मार्गदर्शन आपणे जरूरी है। पंचायती राज में तलाटी का मंत्री की फरजो और जवाबदारी शू शू है ये अपने विस्तृत चर्चा आगामी दिवसों में आप करीशू। पण अत्यारे हूँ मारू सौथी प्रथम मारू इंट्रोडक्शन आपू छू। हूँ पी बी पटेल निवृत्त नायब जिला विकास अधिकारी और प्रिंसिपल तरीके पंचायती राज तालीम केन्द्र में सेवा आपेली थी। जुदा जुदा तालुका में तालुका विकास अधिकारी तरीके लगभग 12 वर्ष सेवाओ आपेली है। तालुका विकास अधिकारी गुजरात राज्य एसोसिएशन प्रमुख तरीके लगभग 10 वर्ष सेवा आपेली है। हवे पंचायती राज में अपनी भूमिकाओ शू शू है पंचायती राज शू है ये चर्चा करता पहला पंचायती राज अथवा तो पंचायत शब्द क्या थी उपस्थित थयो एनी पण चर्चा करवी पड़े। कारण के आपणे जे फील्ड में जवा मांगीए छीए एनु पायानु ज्ञान नहीं होय तो आपणे कोई अर्थ नहीं। एटले पंचायत एटले शू शरूआत त्यांथी करवी पड़शे। पंचायत पंच वत्ता आयातम, पंच वत्ता आयातम आ संस्कृत शब्द छे। पंच एटले पांच माणसो, आयातम एटले बेसवा माटेनुं स्थळ एने पंचायत कहेवाय। अने पंचायतमां आपणे सौए भविष्यमां बेसवानुं छे अने त्यारे पंचायत केवी हशे क्या हशे एनुं मार्गदर्शन पण जरूरी छे। पंचायतमां सरकार साथे पंचायत तलाटी के मंत्रीनुं योगदान कया स्टेजे हशे ए पण आपणे समजवुं जोईए। राज्यनुं तमाम काम जेम चीफ सेक्रेटरी पोताना मार्गदर्शन नीचे करे छे एम ग्राम्य कक्षाए तमाम प्रकारना कामो ए तलाटी के मंत्रीए एनी जवाबदारीना भार तरीके संभाळवाना रहेशे। तलाटी तरीके त्यारे तमारो रोल शुरू थशे भविष्यमां त्यारे कायदो नियमो नोटिफिकेशन ठराव परिपत्र आवा बधा जुदा जुदा सरकारना शब्दों आवशे अने एवा कागळो पण आवशे। तो ए कागळो क्यांथी पैदा थाय केवा एनुं अर्थघटन क्यांथी थाय ए पण आपणे समजवुं पड़े। धारो के कायदो बने आपणे सामान्य रीते समजीए के कायदामां आवुं कीधुं नियममां आवुं कीधुं एटले कायदो शुं नियम शुं कायदो एटले शुं अने नियम एटले शुं। तो कायदो अने नियम बेमां हाथी घोड़ानो फेर छे। जेम हाथी अने घोड़ानो फेर छे एवो ज नियम अने कायदामां फेर छे। तो कायदो कोण बनावे? कायदो संसद बनावे, गृह बनावे। तो कायदामां सामान्य पंचायत धारणी कलम छे કે ગ્રામ પંચાયતની બેઠક દર માસે મળવી જોઈશે, આટલી જ વાત કરેલી કાયદામાં। તો એ પંચાયતની બેઠક કેવી રીતે મળવી જોઈશે, ક્યારે મળશે, કોણ બોલાવી શકશે, ક્યારે ગણપૂર્તિ થાય, ક્યારે ના મળી શકે, ક્યારેક દાદલ ધમાલ થાય તો શું કરવું જોઈએ, આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન એ નિયમોથી જ નક્કી થાય। એને નિયમો બનાવવાની સત્તા કોને, કોણ નિયમો બનાવે? તો નિયમો બનાવવાની સત્તા સરકારને। તો સરકાર એટલે કોણ? સરકાર એટલે કોણ? જે તે વિભાગ એ સરકાર કહેવાય છે। દાખલા તરીકે પંચાયતને લગતા કાયદા છે તો પંચાયત વિભાગ બનાવશે એ પંચાયત સરકાર કહેવાય છે। રેવન્યુના કાયદા છે તો રેવન્યુ ડિપાર્ટમેન્ટ મહેસૂલ વિભાગ બનાવશે। બાંધકામના લગતા કાયદા છે તો બાંધકામ વિભાગ બનાવશે। નાણાં વિભાગના લગતા છે તો નાણાં વિભાગ એને એ સરકાર કહેવાય છે। જે તે વિભાગ એની સરકાર કહેવાય છે। સરકાર નિયમો બનાવશે પણ એ નિયમો બનાવવાની સત્તા ક્યાંથી મળશે? સરકારને સત્તા મળી જાય તો ના, દરેક કાયદામાં, દરેક કાયદામાં એક કલમ એવી હોય કે આ અંગે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર જરૂરી નિયમો બનાવશે અને એ નિયમોની એ કલમ નીચે જ્યારે નિયમો બનાવે ત્યારે નિયમમાં પહેલાં પ્રસ્તાવના શબ્દો આવે તો પ્રસ્તાવનામાં પહેલાં શરૂઆતમાં આવશે કે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 274થી મળેલી સત્તાની રૂએ આ રાજ્ય સરકાર નીચેના નિયમો બનાવશે। એટલે સત્તા ક્યાંથી મળશે? કાયદાથી। એટલે કાયદો કેવી રીતે બનશે, નિયમો કેવી રીતે બનશે, પછી નોટિફિકેશન, પરિપત્ર, પરિપત્ર એટલે કંઈ કિંમત નથી પરિપત્રની, પરિપત્ર તો તલાટી પણ બનાવશે કે હવે પછી ગામમાં જે ગંદકી કરશે એને દંડ કરવામાં આવશે, એ પરિપત્ર, દેટ ઇઝ પરિપત્ર, એટલે પરિપત્રની કોઈ કિંમત નથી। પણ આ જે બધા કાયદો નિયમો નોટિફિકેશન ઠરાવ એ બધાનું અર્થઘટન જ્યારે તમે કોઈ પણ ખોટું અર્થઘટન કરશો ત્યારે કોર્ટ મેટર થાય છે અને કોર્ટમાં આ બધાને ચેલેન્જ થાય અને એ ચેલેન્જને આધારે ન્યાયપાલિકા ન્યાય કરશે। એ ન્યાયમાં તમારો રોલ કેટલો છે અને તમે ન્યાયનું અર્થઘટન વ્યવસ્થિત કરો છો કે નથી કરતા એ ન્યાયપાલિકા જ્યારે નિર્ણય કરશે ત્યારે ખ્યાલ આવશે કે તલાટી સાહેબ કેટલું અર્થઘટન સાચું કરી શકે છે।
ત્યારે તમારો રોલ નક્કી થશે. ગ્રામ પંચાયતમાં બધા રોજે રોજ મિટિંગો થતી હોય, વિકાસના કામો થતા હોય, એમાં રોજમેળ લખાતો હોય, સંપૂર્ણ રેકર્ડ નિભાવાતું હોય, આ બધામાં તલાટી કે મંત્રીનો રોલ સૌથી ઇમ્પોર્ટન્ટ રહેશે. ગ્રામ પંચાયતમાં સરપંચ હશે, પંચાયત બોડી હશે, ચૂંટાયેલા બીજા સદસ્યો હશે, કર્મચારીઓ હશે, એ બધાનું મૂળ કેન્દ્ર એ તલાટી કે મંત્રી. તલાટી કે મંત્રી એ સામાન્ય જગ્યા નથી, બહુ ઇમ્પોર્ટન્ટ જગ્યા છે. કારકુની જગ્યા તમને ફક્ત જે ધારો કે રજિસ્ટ્રી ટેબલે તમને મૂકી દીધા હોય તો રજિસ્ટ્રી પૂરતું તમારું સીમિત આખું થઈ જશે. અને તલાટી છે એ આખા ગામનો વહીવટ કેવી રીતે કરવો, ક્યાં વિકાસનું કામ કરવું, ક્યાં શું કરવું, કોનું કેવું અર્થઘટન કરવું, કયા પદ્ધતિ કરીને કેવી રીતે સમજાવવા, વિકાસના સરકારની તમામ ડિપાર્ટમેન્ટ છે જે 37 સરકારના જુદા જુદા લગભગ 37 વિભાગો છે, ડિપાર્ટમેન્ટ જેને શબ્દ વપરાય ઇંગ્લિશમાં, એ 37 ડિપાર્ટમેન્ટનું કામ ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રી કરે છે. એટલે તલાટીની જવાબદારી મારા મતે તો ચીફ સેક્રેટરીથી ઓછી નથી. જો તલાટી તરીકે એ પોતે ઇનોસન્ટલી અને વ્યવસ્થિત પોતાની જવાબદારી સંભાળીને કામ કરે તો સૌથી સારી પોસ્ટ મારા મતે તો તલાટી કમ મંત્રીની છે. ધન્યવાદ, થેન્ક યુ, આભાર.